જામનગરની હાપા રેલવે કોલોનીના જવાહરનગરમાં નબળા વર્ગના લોકો રહે છે વરસાદની શરૂઆત થતાં જ ભાદરવા એટલે કે ભરવાડી ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે આ ભાદરવાથી સ્થાનિકો તોબા પોગારે ઉઠ્યા છે તંત્ર સમક્ષ અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી છે તેમ છતાં તેમની સમસ્યાઓને કોઈ સાંભળતું નથી આ જીવડાને કારણે અહીંના લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે હાપા જવાહરનગર એક નંબરમાં એટલી ઈયળું છે કે ચોમાસું બેઠું તેદીની ઈયળું છે આની વાત સરકાર કાર્યવાહી કરે છે એક દિવસ આવ્યા હતા ડીડીટી નાખી ગયા પણ એનાથી કાંઈ ફેર પડતો નથી અમારે અહીંયા ખાવા પીવામાં બહુ તકલીફ પડે છે સુવામાં છોકરાઓ ખાઈ શકતા નથી બેઠી શકતા નથી અમારે અહીંયા હાલવામાં પણ તકલીફ પડે છે જે દીધી આ વરસાદ ચાલુ થયો ને તે આના કારણે કારણ છે આ દિવસે ને દિવસે વધતી જાય છે એમાં કાંઈ ઘટતી નથી કાંઈ અને આમાં સાંજે હુવા બેહવામાં બહુ તકલીફ પડે છે ઘરમાં હુવા બેહવાનું ન્યા રહ્યું પણ ઘરે ઘરમાં રહેવાની તકલીફ પડે છે રાતે છોકરા હુતા હોય તો આપને બીક લાગે છે કે આ કાનમાં ઘરી જાય તો એની જિંદગી કેવી થશે

જ્યારે આપાની અંદર અત્યારે ચોમાસા દરમિયાન ભરવાડા ઈરું જે નીકળવું છે એની અંદર અમે ઘણા સમયથી પ્રયત્ન કરી છીએ પણ એ પ્રયત્ન અમે સફળ થતા નથી એના માટે અમે આરોગ્ય વિભાગને રજૂઆત કરેલ છે કે આ ઈરુનો કોઈ પણ જાતે નાશ કરવાનો છતાંય ખેતીવાડી વિભાગ જિલ્લા પંચાયતનો તથા આરોગ્ય વિભાગ આ બાબતે ધ્યાન તો આપેલ છે પરંતુ એ લોકો એમ કહે છે કે અમારા આ દવાનો આનો કોઈ નિકાલ નથી જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ નો સંપર્ક કરતા તેમણે આમાં અમે કોઈ કાર્યવાહી ન કરી શકીએ એમ જણાવ્યું હતું તથા તાલુકા વિકાસ અધિકારી આ અંગે સંપર્ક કરતા તેઓએ માત્ર સંબંધિત તંત્ર જ જાણ કરી હોવાનું જણાવ્યું હતું જવાબનગર વિસ્તારમાં માં પ્રશ્ન આજે મને મળ્યો છે અને મેં આજે જ BHO જિલ્લા ખેતીવાડી અધિકારી અને ફોરેસ્ટ અને તલાટી ને લખી દીધું જલ્દી કાર્યવાહી કરવા માટે ભરવાડી ઈયળોનો નિકાલ અંગે અધિકારીઓએ જવાબદારી લેવી જોઈએ અધિકારીઓએ ભાદરવાના ઉપદ્રવને અટકાવવા પગલાં ભરવા જોઈએ કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર